નમસ્કાર બાળ મિત્રો, ચિત્ર સંયોજન એટલે કે સ્મૃતિ ચિત્રની સમજૂતી મેળવીએ. અહીં ડાબી બાજુએ માનવ આકૃતિની રચનાનું પ્રમાણ માપ આપેલું છે, જે 7.5 ઇંચના ભાગમાં આપેલું છે. ચિત્રની ઉપરની બાજુએ સામેથી અને બાજુમાંથી ચહેરો કઈ રીતે દોરાય તેનું પ્રમાણ માપ સમજાવ્યું છે. તમે આ બંને ચિત્રોનું ગંભીરતાપૂર્વક અવલોકન કરો. આ અવલોકનથી ચિત્રમાં માનવ આકૃતિની રચના કેવી રીતે થાય તે સમજાવ્યું સરળ તે સમજવું સરળ થઈ પડશે. હવે જમણી બાજુએ જુઓ, ત્યાં ખુરશીમાં બેઠેલા માણસનું ચિત્ર છે. ચિત્રની ડાબી બાજુએ આપેલા ક્રમ 1 અને ક્રમ 2નું ધ્યાનપૂર્વક અવલોકન કરો. આમ ચિત્ર બનાવવું સરળ બનશે. હવે પેજ નંબર 29 પર જોઈએ. હવે એ 29 પર પણ સ્મૃતિ ચિત્ર આપેલું છે, તેમાં પતંગ ચગાવતો છોકરો અને છોકરીનું ચિત્ર આપેલું છે. બાળકો, આ બંને ચિત્રો તમારે કોરી ડ્રોઈંગ બુકમાં દોરી અને તેમાં મનગમતા રંગો પૂરવાના રહેશે. હવે આપણે આગળ જોઈએ. પેજ નંબર 30 પર આપેલ અહીં ફૂટબોલ રમતા બે બાળકોનું ચિત્ર બનાવ્યું છે. ચિત્રની ક્રમ 1 અને ક્રમ 2 ધ્યાનપૂર્વક જોઈ અને સમજી અને ચિત્રનો અભ્યાસ કરીશું. ત્યારબાદ પેજ નંબર આ જ ચિત્ર તમારે પેજ નંબર 31 પર લંબચોરસ દોરી અને તેમાં દોરી અને મનગમતા રંગો પૂરવાના રહેશે. હવે ચિત્ર સંયોજનમાં બાળકો, હું તમને ખુરશી પર બેસેલા માણસનું ચિત્ર દોરી અને બતાવીશ. હું છે ને બાળકો ક્રમ પ્રમાણે દોરતી નથી, ડાયરેક્ટ જ દોરું છું. જો જે બાળકોને એવી રીતે ફાવતું હોય તો એવી રીતે પણ દોરી શકે છે. આવી રીતે તમારે પેન્સિલના સ્ટ્રોક દ્વારા ચિત્ર પૂર્ણ તમે કરી શકો છો. અહીં આપેલા ક્રમનો ઉપયોગ ન કરો અને આવી રીતે ડાયરેક્ટ દોરવું હોય તો પણ તમે દોરી શકો.
અહીંયા બાળકો તમે સ્કેલનો પણ ઉપયોગ કરી શકો છો ખુરશી બનાવવા માટે। હવે ખુરશીના પાયા ડાર્ક કરી દેશું, જેના માટે તમે બ્લેક કલરનો ઉપયોગ કરી શકો છો। આવી રીતે બાળકો તમારે આ સ્મૃતિચિત્ર દોરી અને તેમાં મનગમતા રંગો પૂરવાના રહેશે। ત્યારબાદ એમાં બ્લેક કલરની જેલપેનથી આઉટલાઇન આપવાની રહેશે અથવા સ્કેચ પેનનો ઉપયોગ પણ તમે કરી શકો। ઓકે બાળકો, હવે તમારે સૂચના પ્રમાણે સ્મૃતિચિત્ર પૂર્ણ કરવાનું રહેશે। આવજો।